સુસ્વાગતમ સ્વાગતમ ધોરણ અગિયાર કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ એક ભૂલ સુધારણા આજે આપણે આ એક નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ ભૂલ સુધારણા શું છે તે વિશે થોડીક સમજૂતી મેળવીએ ક્યારેક આપણે કાચું સરવૈયું તૈયાર કરતા હોય ત્યારે કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા સમાન ન મળે તેવું પણ બને અને ક્યારેક કાચું સરવૈયું તૈયાર કરો તો બંને બાજુના સરવાળા સમાન હોવા છતાં આમ નોંધ તૈયાર કરવામાં કે ખાતાવહીમાં ખતવણી કરવામાં કે ખાતાઓની બાકી મેળવવામાં કોઈ ગાણિતિક ભૂલ થઈ હોય તેવું બની શકે છે કાચા સરવૈયાનો ઉદાહરણ અને જમા બાજુનો સરવાળો મળી જાય તો ગાણિતિક રીતે કાચું સરવૈયું સાચું છે તેવું માની લેવામાં આવે છે તેમ છતાં આમ નોંધ ખાતાવહી પેટા નોંધ કે રોકડમેળમાં ભૂલ હોય તેવું બની શકે છે તો આમ નોંધ લખતી વખતે કે પેટા નોંધ તૈયાર કરતી વખતે કે રોકડમેળ તૈયાર કરતી વખતે કે ખાતાવહીમાં ખતવણી કરતી વખતે કે ખાતાની બાકી મેળવતી વખતે સરવાળામાં ભૂલ હોય તેવું પણ બની શકે છે તો હિસાબોમાં થયેલી આવી ભૂલોને શોધી અને તેને જો સુધારવાની પ્રક્રિયા કરવામાં આવે તો તેને ભૂલ સુધારણા કહે છે તો તેનો અર્થ આ મુજબ લખી શકાય કે હિસાબોમાં થયેલી ભૂલોને શોધીને તેમજ તેને સુધારવાની પ્રક્રિયાને ભૂલ સુધારણા કહે છે ત્યારબાદ ભૂલ સુધારણાના હેતુઓ અંગે ચર્ચા કરીએ તો નંબર એક કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં એટલે કે કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં જ્યારે લખેલ હિસાબમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવાનો હેતુ તો કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં શું તૈયાર કરવામાં આવે છે તો કે આમ નોંધ ખાતાવાહી અને ખતવણી અથવા પેટા નોંધો પરથી ખતવણીની પ્રક્રિયા અને ત્યારબાદ કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે છે અથવા રોકડમેળ પેટા નોંધ અને ખાસ આમ નોંધ તૈયાર કરેલ હોય તો તેવા સંજોગોમાં કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં જો કોઈ ભૂલ થઈ હોય અને તે ભૂલ નિરીક્ષણ કરતાં મળે તો તે ભૂલ સુધારવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે તેને કાચું સરવૈયું તૈયાર કરતા પહેલાં ભૂલ સુધારણા કહે છે ત્યારબાદ નંબર બે કાચા સરવૈયા બાદની ભૂલો જે તે હિસાબી વર્ષ માટે કાચું સરવૈયું તૈયાર થઈ ગયેલ હોય અને ત્યારબાદ હિસાબોમાં ભૂલ જણાય ત્યારે તે ભૂલ સુધારવાની પ્રક્રિયા કરવામાં આવે છે કાચું સરવૈયું તૈયાર કર્યા બાદ કાચા સરવૈયાના ઉધાર બાકીના અને જમા બાકીના એટલે કે બંને બાજુના સરવાળા સમાન ન હોય તેવા સંજોગોમાં ભૂલ હોવાની શક્યતા રહેલી છે તે ભૂલ આમ નોંધ લગતી વખતે પણ થઈ શકે છે ખાતાવહીમાં ખતવણી કરતી વખતે પણ હોઈ શકે છે અથવા ખાતાઓની બાકી મેળવવામાં એટલે કે ખાતાઓ બંધ કરી તેના સરવાળા કરવામાં આવે અને ત્યારબાદ તેની બાકી મેળવવામાં આવે અને તેની જે બાકી મેળવવામાં આવે તે બાકી ખોટી મળે અથવા તે જે બાકી ખોટી મળેલ છે તે બાકી કાચા સરવૈયામાં સાચી બાજુ લખવાને બદલે ખોટી બાજુ નોંધવામાં આવે તેવા સંજોગોમાં પણ કાચા સરવૈયા બાદની ભૂલો ઉદભવે છે તો આ કાચા સરવૈયા તૈયાર થઈ ગયા બાદ જે ભૂલો છે તે ભૂલોને સુધારવા માટે આ ભૂલ સુધારણાનો હેતુ રહેલો છે ત્યારબાદ સાચી ગણતરી હિસાબોમાં સાચી ગણતરી થઈ છે કે કેમ તે જાણવા માટે પણ આ ભૂલ સુધારણા કરવામાં આવે છે કાચું સરવૈયું તૈયાર કરવામાં આવે અને બંને બાજુના સરવાળા સમાન ન હોય તો ગાણિતિક રીતે કાચું સરવૈયું સાચું નથી તેથી આમ નોંધમાં રકમ લખતી વખતે પણ ભૂલ હોવાની શક્યતા રહેલી છે ખાતાવહીમાં ખતવણી કરતી વખતે પણ ભૂલ રહેવાની સંભાવના છે ખતવણી વખતે ખોટી રકમથી ખતવણી થાય ખોટી બાજુ ખતવણી થાય કોઈ એક બાજુ ખતવણી બે વખત થઈ જાય ખોટી બાજુ ખોટી રકમથી ખતવણી થાય આવી અનેક પ્રકારની ભૂલો હોવાની સંભાવના છે અને આ ભૂલો સુધારી અને હિસાબોની સાચી ગણતરી થાય તે હેતુથી આ ભૂલ સુધારણાનું પ્રકરણ આપણે શીખવાનું છે ત્યારબાદ નંબર ચાર સાચું પરિણામ કાચા સરવૈયાની તમામ ભૂલો દૂર કરવામાં આવે તો તમામ ખાતાની બાકી સાચી હોવાની સંભાવના છે આ તમામ ખાતા જે છે તે ખાતા વાર્ષિક હિસાબોમાં લઈ જવામાં આવે છે અને તેમાંથી ઉપજ અને ખર્ચની તમામ વિગત નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે ને આ નફા નુકસાન ખાતા પરથી ધંધાનો સાચો નફો કે નુકસાન મેળવવામાં આવે છે એટલે કે ધંધાનું સાચું પરિણામ મેળવવામાં આવે છે તો આ ધંધાનું સાચું પરિણામ મળી રહે તે માટે ભૂલ સુધારણા ઉપયોગી છે તો ભૂલ સુધારણાનો આ પણ એક હેતુ ગણાવી શકાય ત્યારબાદ નંબર પાંચ સાચી આર્થિક સ્થિતિ ભૂલ સુધારણા દ્વારા સાચી હિસાબી માહિતી મળે છે દરેક ખાતાની સાચી બાકી મળે છે અને તેમાંથી જે પાકા ખાતા છે ખાસ કરીને મિલકતો અને વ્યક્તિના જે ખાતા છે તે પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે મિલકતો પરથી ધંધાની સાચી આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે સાથે સાથે ધંધાની મૂડી ધંધાના દેવા ધંધાના લેણાં વગેરે પરથી ધંધાની સાચી નાણાકીય સ્થિતિ જાણી શકાય છે તો આ ધંધાની સાચી આર્થિક સ્થિતિ જાણવા માટે વ્યક્તિઓના ખાતાની બાકી અને મિલકતોના ખાતાની બાકી તેમજ મૂડી ખાતાની બાકી સાચી હોવી જરૂરી છે અને આ ખાતાની બાકી જો સાચી ન હોય તો તે ભૂલ સુધારણા દ્વારા મેળવી શકાય છે તો ભૂલ સુધારણાનો હેતુ સાચી આર્થિક સ્થિતિ જાણવાનો પણ હોય છે તેમ કહી શકાય હિસાબી પદ્ધતિના નિયમો પ્રમાણે લખાયેલા હિસાબોમાં રકમમાં જો ભૂલ હોય તો તે ભૂસીને સુધારવામાં આવતી નથી તેમાં છેકછાક કરવામાં આવતા નથી તે ભૂલને સુધારવા માટે હિસાબી અસર આપવામાં આવે છે હિસાબી નોંધ કરવામાં આવે છે તેથી ભૂલ સુધારણા નોંધ કેવી રીતે લખવી તે વિગત આપણે આ પ્રકરણમાં શીખવાની છે તેથી ભૂલ સુધારણા નોંધ એક આ અગત્યનું પ્રકરણ ગણાવી શકાય જેમ કે કોઈ એક આર્થિક વ્યવહાર થયેલ હોય અને આ આર્થિક વ્યવહાર છે ધારો કે આપણે કોઈ એક વ્યક્તિને પગાર ચૂકવેલ હોય તો ધારો કે મહેશ નામની વ્યક્તિને આપણે પગાર ચૂકવીએ છીએ અને આપણે તે રકમ પગાર ખાતે ઉધાર કરવાને બદલે મહેશ ખાતે ઉધાર કરીએ છીએ તો આમનોંધમાં મહેશના નામ પર છેકાછેક કરી અને તેને સ્થાને પગાર લખવું તેવી રીતે ભૂલ સુધારણા કરવામાં આવતી નથી જો તમે ભૂલથી રકમ મહેશ ખાતે ઉધાર કરેલ હોય તો તેના ખાતે જમા કરી અને તે ભૂલની અસર નાબૂદ કરવામાં આવે છે અને ખરેખર પગાર ખાતે ઉધાર કરવાના હોય તો તે રકમ પગાર ખાતે ઉધાર કરવામાં આવે છે ફરીથી જોઈએ તો મહેશને ચૂકવેલ પગાર ખરેખર પગાર ખાતે ઉધાર થવો જોઈએ પણ ભૂલથી કોઈ વ્યક્તિ તે મહેશ ખાતે રકમ ઉધાર કરે તો ભૂલ સુધારવા માટે તે રકમ મહેશ ખાતે જમા કરવી પડે અને પગાર ખાતે ઉધાર કરવી પડે તો આવી રીતે ભૂલ સુધારણા નોંધ લખવામાં આવે છે તેમાં ભૂલને ભૂંસવામાં આવતી નથી ત્યાં કોઈ છેકછાક કરવામાં આવતી નથી આ દ્રષ્ટિએ ભૂલ સુધારણા ભૂલ સુધારણા નોંધનું હિસાબી પદ્ધતિમાં આગવું મહત્ત્વ છે તેમ કહી શકાય વિદ્યાર્થી મિત્રો આજના પ્રકરણમાં આપણે ભૂલ સુધારણા એટલે શું અને તેના હેતુઓ અને મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કર્યો આશા રાખું છું કે આ તમામ સૈદ્ધાંતિક ચર્ચા તમને વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે આ સાથે મારું લેક્ચર અહીં પૂર્ણ કરું છું આભાર અને અસ્તુ